નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી કેનાલમાં અપમૃત્યુના બનાવો વધી રહ્યા છે, ત્યારે આજે સુગઢ પાસે પસાર થતી કેનાલમાં 3 યુવાનો ડૂબ્યા હોવાના સમાચાર મળતા સ્થાનિક તરવૈયા દ્વારા કેનાલમાં 3 વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરી છે, પરંતુ વિદ્યાર્થીઓની કોઈ ભાન ન મળતા ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી શોધખોળ સઘન હાથ બનાવી હતી. મળતી વિગતો મુજબ ગાંધીનગરમાં સુગઢ પાસેથી પસાર થતી કેનાલમાં બપોર સુમારે કેટલાક યુવકો સેલ્ફી લઈ રહ્યા હતા, ત્યારે અચાનક અગમ્ય કારણસર 3 યુવાનો કેનાલમાં પડ્યા હતા. આ અંગેની માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ દ્વારા સ્થાનિક તરવૈયાઓને આ અંગેની જાણ કરતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરી હતી, જે બાદ પણ વિદ્યાર્થીઓની કોઈ ભાન ન મળતા બાબતે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને કેનાલમાં વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે ઘટનાને પગલે રોડ ઉપર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા, જેથી એક સમય માટે ટ્રાફિક જામ દ્રશ્યો સર્જાયા હતા. આ બાબતે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિકને હળવો કર્યો હતો અને તેમજ કેનાલ તરફ જવા માટે રસ્તો ખોટણ કર્યો હતો. જ્યાં મિત્રો, આજના માટે બસ આટલું જ. અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.